सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री गणश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 7 एनी अंदर छेल्ले एम कहे कि देहने पोसवा सारू कुबुद्धिवान व्यक्ति जे दंभ करे छे खोटा सुख ने अर्थे ने आरंभ कर्यो छे ने मरता सुधी एने मुक्ता नथी एक वखत जीवन में जेने दंभथी जीववानी टेव पड़ी जाए तो ये शत्रु एवो छे कि व्यक्ति पासे हमेशा सारी क्रिया करावे छता पण एनु एने फळ कशु ना थाय एवो ए शत्रु छे जन्म पशुनी जेम एने खोयेलो छे स्वामी के मोक्ष मार्गे कमाड दई दीधा छे ने कड़ी जड़ी बार ने एनो आ मनुष्य जन्म फाव्यो नहीं फेरो अने फजित थयो जीत गई जड़ में मुक्त मोटपनी रीत ने मूकीने दुष्ट मानसोना लिस्ट में एनु नाम लखाय આખો દિવસ પોતાના ડાપણના કારણે દુખ્યો રહે છે અને નિષ્કુળાનંદ સ્વામી કે હું 100% કહું છું કે એને કમાયેલો માલ ગુમાવ્યો છે આવી સ્વામી છેલ્લી લીટીની અંદર કહે છે ખાટ્યો માલ ખોઈ લો એટલે માલ જે કમાયો જેનાથી આ દિવ્ય સત્સંગ મળ્યો આવો મહારાજ અને સત્પુરુષોનો યોગ મળ્યો એવા યોગને એને ખોઈ નાખ્યો છે એવું સ્વામી કહે છે જીતેલી બાજી હાર્યો છે આગળ પદ 8માં લખે છે સંત અસંતની ઓળખાન પાડી છે પુરાણમાં સુની સરવે જન સુજાન તના સો માતાનમાં જડ ભરત જનક જય દેવ એવું થાવું આપને ત્યારે કરતાય સંતની સેવ વાત કહો કેમ બને અતિ આદર્યું કામય તોલ પરલોક પામવા ત્યારે ખરી કરી જોઈએ ખોડ્ય વિઘ્નને વામવા વન સમજે સારય સાર પાર કહો કોન થયા કરી નિષ્કુળાનંદ વિચાર સંતય સંત કયા કરી નિષ્કુળાનંદ વિચાર સંતય સંત કયા
સ્વામી આ પદ આથણની અંદર એમ લખે છે, સંત અસંતની ઓળખાણ પાડી છે પુરાણમાં, કહેતા ઇતિહાસોની અંદર, પુરાણોની અંદર, શાસ્ત્રોની અંદર સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, અભક્ત કોને કહેવાય, એકાંતિક કોને કહેવાય, પ્રાકૃત કોને કહેવાય, દેહભાવવાળા કોને કહેવાય, આત્મભાવવાળા કોને કહેવાય, બ્રહ્મરૂપ કોને કહેવાય, માયાની અંદર લપેટાયેલા કોને કહેવાય, આ બધું જ શાસ્ત્રોમાં લખેલું છે. વિષય પામર મુમુક્ષુને મુક્ત આવા ચાર ભેદ ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધેલા છે. શાસ્ત્રોની અંદર બધી જ વસ્તુ છે, પરંતુ મોટે ભાગના વ્યક્તિઓને શાસ્ત્રોનું જ્ઞાન, વાંચન, ચિંતન ઓછું હોવાના કારણે શાસ્ત્રમાંથી ખાલી એટલી વાત પકડી લીધી કે કલ્યાણને અર્થે સાધુને વળગવું, આટલું પકડ્યું. પરંતુ એ સાધુના લક્ષણ કેવા? શાસ્ત્રમાં જ્યાં જ્યાં સંતની વાત આવતી હોય, ભક્તની વાત આવતી હોય, કોઈ સંપ્રદાયો હોય ને સંપ્રદાયના મૂળ એની કોઈ ગાદીઓ હોય એની વાત આવતી હોય, કોઈ પણ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય હોય, શાંકર સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જ્યાં જ્યાં જે જે પદોનો, જે જે પદવીઓનો મહિમા લખ્યો છે એ એનો જ લખ્યો છે કે જે એને લાયક છે, એવા વ્યક્તિઓ માટેનો જે મહિમા છે. ભગવા કપડાના મહિમા, ભગવા કપડાનો મહિમા છે, પણ ભગવા કપડાનો મહિમા તો જ છે કે એને ધારવાવાળો જે વ્યક્તિ છે ને એ એના સંપૂર્ણ ધર્મ નિયમમાં રહેતો હોય. ભક્તના ચિહ્નો ધારવાવાળાની ચોક્કસ કિંમત છે, પરંતુ એ ચિહ્ન ધારે છે પણ એનું જીવન ભક્ત નથી તો એ ચિહ્નો કોઈ કામના નથી. પણ મોટે ભાગે સમાજ, નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે સમાજ ઉપરના ચિહ્નો જોઈને દોટ કાઢે છે, ઉપરના ચિહ્નો જોઈને. એટલે સ્વામી આગળ આગળ બધી ઓળખાણ પાડતા જશે, પણ સ્વામી કે સંત અસંતની ઓળખાણ પુરાણમાં કીધેલી છે, માટે ગમે તેમ તાનમાં દોડશો નહીં, તણાશોમાં તાનમાં. એટલે સ્વામી કે મુખોટો આગ્રહ કરીને દોડાદોડ કરશો નહીં. જડ ભરત જનક જયદેવ એવું થાવું આપને. જડ ભરત કેવા થયા? જગતથી વિરક્ત. કોઈ પણ પરિસ્થિતિ જડ ભરતને ક્યારેય બાધ ન કરી શકી. જનક રાજા કેવા થયા? ગૃહસ્થ આશ્રમમાં મિથિલા નગરી આખી બળે ત્યારે જનક રાજા એમ બોલે, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. આખી મિથિલા નગરી બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. જયદેવ કેવા થયા? ચોર લોકોએ આટલું દુઃખ આપ્યું, હાથપગ કાપી નાખ્યા. જયદેવજીની ધીરજ આખ્યાનમાં આગળ કથા આવી ગઈ. તો પણ એમને એનું હિત થાય એવું કાર્ય કર્યું. ત્યાં સુધી પૃથ્વી ફાટી ગઈ અને ચોર લોકો પૃથ્વીમાં સમાઈ ગયા. જયદેવ ત્યારે પોતાના ઠૂઠા હાથ, એટલે કે હાથ નથી પગ નથી, પૃથ્વી સાથે ઘસી ઘસીને રડવા લાગ્યા. એવા દયાળુ, એવા કોમળ હૃદયના જયદેવજી થયા. જનક રાજા સંસારમાં રહેવા છતાં આવા નિષ્પૃહ થયા. જડ ભરતજી પોતે જગતની અંદર રહેવા છતાં નિર્લેપ વર્ત્યા, કેવળ ભગવાનને પામવા છે આવા લક્ષવાળા વર્ત્યા. એવું થવું આપણે, એવું આપણે થવું છે, એવું આપણે થવું છે. આપણે આ રોજ ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, સંતોનો સમાગમ કરીએ છીએ, કથા વાર્તા કરીએ, સાંભળીએ છીએ, આપણે કરવું છે શું? આપણું લક્ષ કયું છે? આપણું લક્ષ એ છે જેવા મુક્તાનંદ સ્વામી, જેવા ગોપાળાનંદ સ્વામી, જેવા ગુણાદિતાનંદ સ્વામી, ત્યાર પછીના મોટા મોટા સદગુરુ સંતો, આજે ગુરુજી જેવા મોટા પુરુષો, એવા દિવ્ય અને અલૌકિક આજે પૃથ્વી પર વર્તમાન કાળે રહેલા સંતો ભક્તો,
પર્વતભાઈ દાદા ખાચર એના જેવી સમજણ, આજે જે ભગવાનના એવા ભક્તો સમજણવાળા હોય એવી સમજણવાળા આપણે થવું છે. તો સમજણવાળા થવું હોય તો સમજણવાળાનો સંગ જોઈએ, સંત થવું છે તો સંતનો સંગ જોઈએ, ભક્ત થવું છે તો ભક્તનો સંગ જોઈએ, અને સાચા સંતને સાચા ભક્તનો સંગ જોઈએ તો સાચું થવાય. આ બધાય જડભરત જનક જયદેવ આદિક સાચા હતા, પણ ખોટાનો સંગ કરે તો પછી એને ક્યારેય પણ એવી પ્રાપ્તિ ન થાય. તપાસવું પડે. એક વખત એવું થયું, એક ડાળી પર ચોમાસાનો સમય હતો ને ઝાડ પર બેસીને મોર મધુર શબ્દથી છે ને ટહુકા કરતો હતો. એ સાંભળીને કોયલને થયું કે મારા જેવો જ આ પક્ષીનો મધુર સ્વર છે, એટલે અમારી બેની જોડી થાય છે. એટલે કોયલે એવું નક્કી કર્યું કે વરું તો એને જ વરું, મયુરને જ વરું. એમ એમ વિચારીને કોયલ ઉડીને મોર પાસે આવી, એવામાં મોર ઉડીને ચાલ્યો ગયો અને તે જગ્યાએ ઘુવડ આવ્યું. મોરની જગ્યાએ ઘુવડ આવી ગયું. એને જોઈને કોયલ એની પાસે બેઠી. હવે કોયલે એવું નહોતું જોયું કે મોર કેવો છે, એ તો ખાલી અવાજ સાંભળીને પહોંચી ગઈ. મોર ઉડી ગયો એ જગ્યાએથી અને ઘુવડ આવીને બેસી ગયો. હવે આ કોયલ બાજુમાં જઈને બેઠી એટલે એને તો એમ કે આ જ ટહુકા કરતો હતો. એટલે કોયલને જોઈને ઘુવડ કાંઈ બોલ્યું નહીં, ત્યારે કોયલ ઘોંકા મારી મારીને કહેવા લાગી, ઓલ્યો બોલતા હતા એવો શબ્દ બોલો ને, હમણાં તમે બોલતા હતા ને એ શબ્દ બોલો તો. વારંવાર જ્યારે ઘોંકા માર્યા ને ત્યારે પેલો ઘુવડ બોલ્યું, ઘોંકા મારમાં ઘોંકલી, ઘોંકા મારે મરીએ, સારા સ્વરવારો તો ઉડી ગયો કે તો કલબલ કરીએ, હારા સ્વરવારો હતો એ તો ઉડી ગયો, તું કે તો કલબલ કરીએ આપણે ભેગા થઈને, તું જેને મોહીને આવી છે ને એ મોર તો ઉડી ગયો અને હું તો ઘુવડ છું, મધુર શબ્દ મારી પાસે નથી, કે તો કલબલ કરું. આવું થાય. મોર મધુરો સ્વર કરી ઉડી ગયો આકાશ, કર્મહીની કોયલડી જેનો ઘુવડ સંગાથે ઘરવાસ. આવું થાય. શાસ્ત્રોમાં જ્યારે જ્યારે મહિમા લખાનો છે ભક્તનો સંતનો, ત્યારે જે તે સમયે એવા સાચા સંતો ભક્તોએ જે ચરિત્રો કર્યા છે, એ જે જીવન જીવી ગયા છે, એ જે સત્સંગ માટે, કોઈ સંપ્રદાય માટે, કોઈ ગરીબ માટે ન્યોછાવર થઈ ગયા છે, એના આખ્યાનો લખાના છે ને એના આખ્યાનો લખાઈને એની પરથી મહિમા લખાનો છે. હવે સિદ્ધિ ખાલી એ મહિમાની બે લાઈન લઈને ચાલવા માંડે અને જીવનને જો ન સરખાવે તો મુમુક્ષુ ભૂલો પડી જાય. એટલે સ્વામી કહે છે, જેવું આપણે થવું હોય પહેલાં તો એવાને ગોતવા પડે. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને ગોતતા કેટલા વર્ષો લાગ્યા, કેટલો સમય લાગ્યો, કેટલા આશ્રમોમાં સ્વામી ફર્યા, કેટલા મહાત્માઓ કહેવાતા વ્યક્તિઓને મળ્યા અને છેલ્લે રામાનંદ સ્વામીનો યોગ થયો. ત્યાર પછી સ્વામી કેટલા ગરજુ થઈને રહ્યા. પહેલાં તો મળવા દુર્લભ અને મળ્યા પછી ગરજુ થવું દુર્લભ. એટલું ગરજુ થઈને રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી થયા. નિષ્કુળાનંદ સ્વામીની ટકોર છે કે જો આપણે ભગવાનના ઉત્તમ આગળ થઈ ગયેલા સંતો ભક્તો જેવા થાવું છે તો આપણે એવા જ લક્ષણવાળા સંત અને ભક્તને સેવવા જોઈએ, કહેતા એનો સમાગમ કરવો જોઈએ. આપણને એવા મળી ગયા હોય તો મળી ગયા પછી પણ એનું સેવન કરવું પડે. જો સેવન ન કરીએ તો એવા ગુણ ક્યારેય આવતા નથી. ઉનાના શેઠને 60 માણસનું પરિવાર ભેળો રહેતો, પણ સ્વામી કે સંગ તો સ્ત્રી છોકરાને પુત્રનો હતો. એમ મોટા મોટા પુરુષોના સંગમાં રહેલા બધાય મહાન મુક્તો નથી થઈ શક્યા, કારણ કે એને
એને જેવા છે એવા જાણીને સેવ્યા ના હોય, સેવ્યા ન હોય એટલે એના ગુણ એમાં આવ્યા ના હોય, એના ગુણ એમાં આવે નહીં તો ક્યારેય પણ એ મુક્ત પદવીને પામે નહીં. માટે સ્વામી કે આપણે તો બહુ મોટું કામ આદર્યું છે. અતિ આદર્યું કામ યતોલ પરલોક પામવા, ત્યારે ખરી કરી જોઈએ ખોળ વિઘ્નને વામવા. જ્યારે આપણે ખરેખર પરલોક પામવા માટેનું જ આટલું મોટું કામ આદર્યું છે, કેટલું મોટું કામ! ભગવાનના ધામને પામવું છે આ નિર્ધાર કરવો, જ્યાં ધામ દેખાતું નથી. ગુણાદિતાનંદ કે લાખ મન લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પૃથ્વી પર નાખવામાં આવે તો વાયુના લેર કે ઘસાતો રાય જેવો રાય રહે કે ના રહે, એટલું દૂર બાહ્ય દ્રષ્ટિએ જે અક્ષરધામ છે, જે ધામને કોઈક જ પામે છે આવું શાસ્ત્રમાં લખ્યું છે, એટલું મોટું કામ કરવા નીકળેલો વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ ઉપર આજે માનો કે હજારોની સંખ્યામાં જતા હશે માણસો, પણ જે સમયે માઉન્ટ એવરેસ્ટ ઉપર આજે કદાચ હજારોની સંખ્યામાં જતા હોય, તોય આજે માઉન્ટ એવરેસ્ટ આપણે જવું હોય તો હું આપણે ચાલો કાલે માઉન્ટ એવરેસ્ટ જતું રહેવું છે, જતું રહેવાય ન જવાય? એક માનસરોવરની યાત્રામાં જવું હોય તોય હેલ્થ ચેક કરવી પડે છે, તોય કેટલી કસરત કરવી પડે છે તો ત્યાં આગળ ઓક્સિજન સરખો રહે. તો માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર જવું હોય તો બસ ક્યાં ચાલે? બસ માઉન્ટ એવરેસ્ટ પર તો બસ આમ પેન્ટ શર્ટ પહેરીને પહોંચી જાય ત્યાં. એની સાથેના સાધનોની પૂર્વ તૈયારી કરવી પડે, એની અનુભૂતિ કરવી પડે, એને પહેલાં થોડા થોડા નાના નાના ટ્રેકિંગ કરવા પડે, એને અનુભવી વ્યક્તિઓને મળવું પડે, એની કઈ કઈ જરૂરિયાત પડે છે લેવી પડે, એ લીધા પછી પણ એ રસ્તા ઉપર કઈ જગ્યાએથી ઊંધું ન જતું રહેવાય એ પણ ધ્યાન રાખવું પડે, અને ત્યારે એવરેસ્ટ ઉપર પહોંચે. અને એવરેસ્ટ ઉપર પહોંચીને પછી ત્યાં આગળ શું 10 દિવસ ત્યાં આગળ રહેવાય કે હાલો અહીં આગળ આવે રહી જવું? ના, એના સમય લિમિટની અંદર પાછું હેઠા ઉતરી જવું પડે. એક શિખર ઉપર આ લોકના પહોંચવું હોય છે તો પણ કેટલી પૂર્વ તૈયારી કરવી પડે, કેટલું વિચારવું પડે. એની અંદર બસ સીધું જ આમ ચડી નથી જવાતું કે સીધું ઉપર નથી જતું રહેવાતું. જો આ લોકનો એક પહાડ ચડવો હોય તો પણ કેટલી સલાહ, કેટલી તૈયારી બધાની જરૂર પડે, તો અક્ષરધામના શિખર ઉપર જેને પહોંચવું છે એને કેટલી તૈયારી, કેટલી સાવધાની, કેટલી એને પોતે સાચા સંત ભક્તનો સંગ કરવાની ખેવના એ કેટલી રાખવી પડે. કામ મોટું છે, કામ મોટું લઈ લીધું છે, લક્ષ મોટું બાંધી દીધું છે, પણ કાંઈ નહીં. ખેતરમાં ખેતી કરવી છે, 100 એકર જગ્યા રાખી લીધી કે ભાઈ મારે 100 એકર જગ્યા દાને રાખવી છે અને હું ખેતી કરું જોરદાર. હવે 100 એકર જગ્યા રાખી પણ નથી ખેડતો, નથી અંદર વાવતો, નથી કોઈને પૂછતો, નથી કાંઈ કોઈની સલાહ લેતો, તો એ ખેતર 100 એકર એની જાતે ઉગી જાય, અંદર ઘાસ થાય, એને કાઢવાનો ખર્ચો, બીજો જે માલ પડ્યો હોય ને પોતાના જે રૂપિયા પડ્યા હોય ને એ વાપરવા પડે, સાફ કરીને ફરી ખેતર પાછા દેવામાં. એમ મનુષ્ય જન્મ ક્ષણિક જેવો છે, ક્ષણિક પાણીના પરપોટા જેવો છે, જે ફૂટતા વાર લાગે એવી નથી. એવા મનુષ્ય જન્મની અંદર હિમાલયના યોગ્યોએ જે સિદ્ધ ન કર્યું એટલું મોટું કામ સિદ્ધ કરવા માટે આ નીકળ્યો છે, બોલો. અને એવું કામ સિદ્ધ કરવા પાછળ એની ગાફલતા જો જુઓ તો ગાફલતા પણ એટલી જ છે. આપણા જીવની અંદર જેટલે આપણે અક્ષરધામના લક્ષને સિદ્ધ કરવા માટેનું જેટલું આપણું લક્ષ છે, એની સામે આપણી ગાફલતા પણ એટલી જબરજસ્ત છે. એમાં એક તો આપણે ગાફલ હોઈએ, અને સાચા મળ્યા હોવા છતાં પણ ગાફલ હોય તો ફાયદો નથી થતો. તો જેને ખોટા મળી ગયા છે એની દશા શું થાય, એને કેવું થાય? એ તો ડૂબ્યા વિના રહે જ નહીં. એક ભાવિક ભગત હતો, એને થયું કે મારે આજે છે ને સંત પુરુષ પધારીને મારે ઘેર ભજન કરે ને તો સારું, એમ માનીને સંત પુરુષને ખોળવા નીકળ્યો.
એક દિવસમાં મળી જાય, સાધુને ખોડવા હોય તો એક દિવસમાં મળી જાય સાચા સાધુ, ન મળે. એવામાં ચોર લોકો ચોરે બેસીને તંબૂર અને મંજીરા લઈને ભજન બોલતા હતા, એક્ટિંગ જબરી કરતા હતા. એને જોઈને પેલા ભક્તે ભજન કરવા આવવાનું આમંત્રણ આપ્યું, મહારાજ મારા ધન્ય ભાગ્ય કે મને તમારો યોગ થયો, આજ મારા ઘેર ભજન કરવા પધારજો. ચોર લોકો તો આમંત્રણની રાહ જોઈને જ બેઠા હતા, મંજીરા એટલે જ ખખડાવતા હતા. બે જણ ઘેર ભજન કરવા ગયા અને બાકીના પાછળથી એના ઘરમાં ચોરી કરવા તૈયાર થયા. આ કે અમે ભજન બરાબર જમાવીએ એટલે તમારે પાછળ દિવાલ તોડવી. આવા તો કેટલા લોકો હશે કે જેને આવાનો યોગ પૂર્વે થયો છે, આજે પણ હશે. પહેલાં બે ચોરે તો ભગવાન ભગતને ફળિયાની અંદર ભજન સંભળાવવા બેસાડ્યા, ભગવાનના ભજન બરાબર જામ્યા. બીજા ચોરો પાછળથી ભગતનું ઘર ફાડીને ચોરી કરવા લાગ્યા. પેલા બે ચોરો ભજન ગાતા ગાતા ભજનમાં ભજનમાં ચોરી કરનારને સૂચના કરવા લાગ્યા, ડાબે રે ખૂને ડામચીઓને જમને ખૂને બાંધી ઘોડી. ક્યાં છે? ડાબા ખૂણામાં ડામચીઓ છે અને જમને ખૂને હું બાંધી છે ઘોડી. પાછલે પછવાડે સુતેલી છોડી, એની હીરા કંઠી લેજો તોડી. હોજી ભાઈ ભગતો રે હવે રાત રહી છે થોડી. રાત બહુ થોડી છે અને આ બાજુ છોડી હુતેલી છે, ત્યાંથી એની હીરા કંઠી લઈ લેજો. ડાબે રે ખોડે ડામચ્યો છે, જમની બાજુ ઘોડી છે. ચાવીઓનો ઝૂડો સામે જ પડ્યો ને લેજો ઝટ દોડી. પેટી પટારા ભાયો ઉપાડી લેજો ને બાકી રહે નહીં કાંઈ. હોજી ભાઈ ભક્તો રે હવે રાત રહી છે થોડી. ચાવીઓનો જુડો પટારા પર જ છે, ખોલી અને બધું ઉપાડી લો. અને પેલા બધા ડોલતા જાય ફળિયામાં બેઠા બેઠા. આવા તો આ દુનિયામાં હજારો મુમુક્ષુઓ ખોટા રસ્તે છે, ખોટા મળવાથી. આ તો એક હાસ્યનું દ્રષ્ટાંત છે, પણ આવું ભરપૂર જગતમાં હાલે છે. આ એક સ્થૂળ દ્રષ્ટાંત છે ચોરીનું. એની જગ્યાએ જે મુમુક્ષુ છે એના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય, એવો જે અસંત કે અભક્ત મળે ને તો પેલા પાસે જે છે ને એ લૂંટી લે. એક ભગવાનના ભક્તને વર્ષો પહેલાં ચા કોફી નહીં પીવાનો નિયમ આપેલો સંતોએ, પછીથી એક વર્ષ સુધી એને પાડ્યો. નવો નવો સત્સંગી તરત ચા કોફી તો છોડી જ દે, સાધુના કહેવાથી છોડી દીધા. એક દોઢ વર્ષ પછી સંતો વિચરણ માંગ્યા, ત્યારે સાથે 10-12 હરિભક્તો લીધા. એમાં આ હરિભક્ત નવો થયેલો પણ સાથે આવ્યો અને વર્ષોથી બાપ દાદાના સત્સંગવાળા પણ સંતોની સાથે હતા. સંતો પાસે બધો જ માલ હોય. આ માર્કેટ તો એવી છે, સત્સંગની માર્કેટ, બધી પ્રકારનો માલ મળે. એ બધા ભક્તના ચિહ્નવાળા, તિલક ચાંદલો કંઠી, પણ ઓલાને બાપ દાદાનો સત્સંગ અને એક વર્ષનો સાધુનો સત્સંગ. ઓલા એ સાધુના યોગમાં તો હતા પણ સાધુનો સંગ નહોતા કરતા. બસ સાધુ છે, બાપ દાદાઓનો એક પરંપરા ચાલી આવે છે, પગે લાગી લે, ઉપગે લાગી લે, ધોતી ઓઢાડે, થાળી આપે, કંઈ જરૂર પડે તો દવાઈ લાવી દે, પણ સમાગમ નહીં. કથા વાર્તામાં બેહે ખરો પણ ફેન દૂર રાખે. પેલો સાપ છે ને ચંદનના ઝાડને વીંટાય પણ ફેન દૂર રાખે, એવું. એટલે ઝેર કોઈ દી ઉતરે નહીં. પછી જે ભગતને ત્યાં ઉતારો, ત્યાં સંતો બધા એ હવારમાં હજુ પૂજાપાઠ કરીને પરવારતા હતા. ત્યાં 10-15 જણા એક ઘરમાં, એટલે નાહવાનું તો બાથરૂમ ટૂંકા જ પડે. એટલે એ લોકોને કીધું, ભાઈ તમારો નંબર 8:30 લાગશે, ત્યાં સુધી તમે બધાએ કંઈક હરો ફરો બેસો, સંતોની પૂજાના દર્શન કરો. એટલે એ બધા તો ગાડી લઈને ઉપડ્યા 15 જણા. સંતોને એવું ક્યાંક સ્નાન કરવા ગયા છે. પછી કલાક પછી પાછા આવ્યા, સંતો પરવારી ગયા, 9 વાગ્યા હતા.
સંતો કે ચાલો હવે ભક્તો તમે બધા સ્નાન કરી લો. સ્નાન કરી લીધું, ક્યાં ગયા હતા? તો કાંઈ બસ નજીકના સ્ટોરમાં ગયા હતા. કેમ, સવારમાં કંઈ ખરીદવા બ્રશ લેવા ગયા હતા? શું ખરીદવા ગયા હતા? તો કે કંઈ નહીં, આ ચા પીવી હતી ને, કોફી પીવી હતી ને, એટલે ગયા હતા. એટલે સંતોને ચિંતા ઉપડી કે આ બાર તો બાપદાદાના સત્સંગવાળા છે, પણ આ એક નવો હમણાં જ આવ્યો છે, ખરેખરો પાકો થયો છે, આને પૂછો. તેને પૂછ્યું, ભગત તમારે? પછી હું તો નહોતો પીતો સ્વામી, મને મેં બહુ ના પાડી કે ભાઈ મેં તો નિયમ લીધો છે, એમાંય નાયો નથી, પૂજાપાઠ કર્યા નથી, મારે કેમ પીવાય? તો એ બધાય કે તમે એકલા જ ભગત, તમે તો એક વર્ષથી ભગત થયા છે, અમારા તો દાદાના દાદા ભગત હતા, અમારા તો દાદાના દાદા હાથમી પેટીએ સ્વામી અને ભગવાન મળેલા, એટલો અમારો જૂનો સત્સંગ છે. પેલા કે પણ સ્વામીએ નિયમ આપ્યો હતો કે સંતો બધુંય કહે, પણ આપણે ગૃહસ્થ આશ્રમમાં આપણી રીતે રહેવાનું. તે મને પાઈ જ દીધી કે પરાને પાઈ દીધી. બોલો, હવે શું થયું? ભક્તના ચિહ્ન ધારણ કરેલા હતા. ઓલાને ભલે એક વર્ષનો સત્સંગ હતો, સ્વામીએ વાતોમાં કીધું મહારાજની ભેળા આવેલા અને મુક્તાનંદ સ્વામીને મળેલા રહી ગયા અને આજના આવેલા ચડી ગયા. આ સત્સંગની અંદર એ બધો કાંઈ મેળ ખાય એવો જ નથી કે બાપદાદાનો કેટલો સત્સંગને કેટલો જૂનો છે ને, પ્રસાદીની વસ્તુ મારા ઘરમાં કેટલી છે ને, કેટલા ચરણારવિંદ છે ને, એનો કોઈ મતલબ નથી. મતલબ શાનો છે? આપણું જીવન કેટલું મહારાજને ગમે એવું બન્યું એ મતલબ છે. બાકી શું, ઘણા કેટલા મોટા મોટા સત્પુરુષોને મળેલા હોય છે, અને તમે સત્પુરુષની વાત કરો ને, હા મેં હું એમને મળેલો, પણ એકીના ગુણ કાંઈ ના મળે. મળેલો બધાને, પણ ગુણ એકીનો ના મળે. કેટલા મહાપુરુષોને મળેલા હોય પણ ગુણ ના હોય, કારણ કે એને સેવ્યા હોય નહીં. ભક્તના ચિહ્નવાળા હતા, પણ ઓલાની અંદર રહેલો ધર્મ પાળવાની દ્રઢતા, એ બાપદાદાના સત્સંગોએ ભેગા થઈને ઓલાની ધર્મ પાળવાની દ્રઢતા છોડાવી દીધી. બોલો, પાકો પેલો થતો હતો એને છોડાવી દીધું, હવે એને એ ટેવ પાછી ચાલુ થઈ, એ પાછી નાયા ધોયા વિના. તો તમને થાય કે સંતો આવા ફેરવે આરે? પણ ઘણીક વખત કાચો માલ સમાજમાંથી લેવો પડે. પાકો ને પાકો જ લેવાનો હોય તો સાધુની જરૂર શી છે? સાધુ શું કરે છે? કાચો માલ લે છે, કાચા માલને લઈને એને પાકો કરવાનો પ્રયત્ન કરે છે. પણ કોઈક વખત કાચો ને થોડોક થયેલો પાકો બે ભેગા કર્યા હોય તો પેલો કાચો ઘણીક વખત થોડો પાકો થયો હોય એને પાછો કેવો કરી દે? કાચો કરી દે. કારણ કે સાધુ તો એના માટે સર્જાના છે, સમાજની અંદરથી કાચો માલ લઈને પાકા કરે છે. જે મુક્ત જેવા જ સીધા ધામમાંથી જન્મ્યા છે, અથવા જે 100, 200, 500 લાખ જન્મથી મહેનત કરીને પૃથ્વી પર આવે, છેલ્લો જન્મ કરવા આવ્યા છે, એની પાછળ કોઈ મહેનત બહુ હોતી નથી સંતોને. એ તો થોડુંક સાંભળે ને થોડુંક કરે ત્યાં દોડવા માંડે કલ્યાણના માર્ગે. એને કાંઈ બહુ ઝાઝો ઉપદેશની જરૂર ના પડે, એને કાંઈ ઝાઝું બીજું કંઈ જરૂર ના પડે, એ તો સહજ રીતે શાસ્ત્ર વાંચતો જઈને ગ્રહણ કરતો જાય. એ તો બે વાક્ય સાંભળે ને તરત કલ્યાણના માર્ગના રસ્તા દેખાવા લાગે. પણ ઓલો એકદમ કાચો માલ હોય ને, એને સંતો ધીરે ધીરે ઉપર ચડાવે. હવે બાપદાદાનો સત્સંગ હાથ પેઢીનો હોય એનો અર્થ એ નથી કે પાકો જ હોય, એવું નથી. કેટલો જૂનો સત્સંગ છે એટલે પાકો જ હોય એવું નથી, ઘડતર કેટલું છે એના સત્સંગનું એટલો એ પાકો હોય. કારણ કે સમજણ કોઈ દિવસ હાથ પેઢીમાં જન્મવાથી નથી આવતી, સમજણ કોઈ દી મુક્તાનંદ સ્વામીના ખોળામાં બેહવાથી નથી આવતી, સમજણ કોઈ દી કોઈ મોટા સાધુ માથે હાથ મૂકી દે નથી આવતી. સમજણ છે ને એ રોજનું ઝીણું ઘડતર છે, અને એ ઘડતર એ શાસ્ત્રો દ્વારા મોટા સંતો કરે છે, મોટા ભક્તો કરે છે, પોતાના જીવનથી કરે છે, વચનથી કરે છે, પોતાના વર્તનથી કરે છે, ત્યારે એનું ઘડતર થાય છે, અને ત્યારે એ મુમુક્ષુ ભગવાનને પામવા માટે સમર્થ થાય. પણ વચ્ચે ખોટો મળી ગયો હોય અથવા તો લો મળી ગયો હોય તો પાછો પડ્યા વિના રહે નહીં. માટે જ્યારે આપણે ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય આપણા છે, જેટલા આપણી અંદર ભગવાનને મોટાની કૃપાથી આવ્યા છે, લૂંટાઈ ન જાય,
કોઈના સંગે કરીને બહુ ધ્યાન રાખવું પડે. જો લૂંટાઈ જાય તો મોટા એક બાજુ પર મહેનત કરતા રહે અને પેલું બકરું પાછળ ચાવતું હોય ને, એમ આખો દિવસ જાય ત્યારે કેટલું વર્ણનું કાંઈ ના હોય, બધું લૂંટાઈ ગયું હોય. એમ પેલા ચોરોએ ભજન ઉપાડ્યું. પેલા ચોરી કરવા ઘરમાં બેઠેલા ચોરોને ભજનમાં આ લોકોએ કહી દીધું, પાછળ ઘોડી છે લઈ જજો, છોડીના કંઠમાં હીરા કંઠી છે તોડી લેજો, કંઈ પડ્યું રહેવા દેશો નહીં, અને ઉતાવળ રાખજો કારણ કે રાત થોડી છે. સામે ચાવીઓનો ઝૂડો પડ્યો છે એ લઈને પેટી પટારા ઉપાડીને બધું લઈને ભાગો અહીંથી. ભજન કરનારાના મનમાં થયું કે આ બધો માલ લઈને ચાલ્યા જશે તો આપણે તો તંબુરા જ વગાડવાના ને બે જણને, કારણ કે આખરે ચોર ચોર વિશ્વાસ કોને, એમ ધારીને કીધું પાછું, નદી નાળાને તમે ઉલંગી જાજો ને ભૂલા પડો નહીં ક્યાંય, ભૂલા પડો તો ધ્યાન જ રાખજો, ભાદરે ભેગા થાશું હોજી. ભાગતા નહીં કે નદી નાળા ઉલંગીને પાછા ભાદરે બેસજો, કારણ કે ભાગ પાડવાના છે. ભાઈ ભક્તો રે હવે રાત રહી છે થોડી, ઉલંગીને જાઓ તો ક્યાંય ભાગી ના જતા, પાછા ભાગ પાડવાનો. અમે આ લોકોને અહીં આગળ ભજન કરાવ્યું ત્યારે તમારું કામ થયું છે, આ તો ભજનના પ્રતાપે કામ થાય છે. ગુરુને પ્રતાપે ભાઈ ખંદોજી બોલ્યા, બોલ્યા ગુરુ ખરવાની, ભગત તારું ઘર સંભાળી લેજે, ભજન કર્યા દોડધાની હોજી. ભાઈ ભક્તો હવે રાત રહી છે થોડી. ભક્તો હવે આ ભજન કરતા કરતા વાણીમાં ગુરુ કહે છે, વાડી ગોળી હીરા કંઠી ચાવીઓ પેટી પટારા બધું અહીં જ પડી રહેવાનું છે, આ ક્યાંય લઈ જવાનું નથી. ગુરુ સમજાવે છે ક્યાંય અહીં જ પડ્યું રહેવાનું છે. હરે હરે ગુરુજી, તમારી વાત સાચી છે. પેલા ઘરધણી હોય ને એ, ભગત મરતી વખતે પેટીઓ ઉગાડીને કાંઈ લેવાશે નહીં, ભવસાગરની ભૂલવણીમાં ક્યાંય ભૂલા પડશો નહીં, ભગવાનનું ભજન કરશો તો આપણે સૌ ભાદરે ભેગા થશું. એને આખો અર્થ આવો કર્યો કે આ ભજનનો અર્થ તમને ખબર છે, આ ગાયું એ ઓલાને કંઈક, ઓલાને તો કાંઈ નહોતું મંજીરા ને તંબુરા વાગતા હતા એમાં, ઓલો કે હું ભજન ગાઉં છું, તો કે ભજન આવું છે, કાંઈ આપણે હારે લઈ જવાનું નથી, અને ક્યાંક ભવસાગરની ભૂલવણીમાં ભેગા થશો તો, અરે ભૂલવણીમાં ક્યાંક અટવાઈ જાશો તો ભગવાનનું જો ભજન કરશો તો આપણે સૌ ભાદરે ભેગા થશું, આવો આ ભજનનો અર્થ થાય છે. કેટલો સરસ અર્થ કર્યો, એટલે ભગવાનના ધામમાં આપણે સૌ ભેગા થશું, ભાદર એટલે ભગવાનનું, આવું સમજાવે છે ઓલાને યજમાનને. આ સમય આખી રાત ભજન ગાયા એને યાદ રાખજો, ભજનને ધૂળધાણી ના કરશો. પેલું કીધું ને ગુરુને પ્રતાપે ભાઈ ખાંધોજી બોલ્યા ગુરુ ખરવાની, ભજન કર્યા દોડધાણી, એટલે ભજનને દોડધાણી ના કરતા બસ હવે રજા લઈએ છીએ એમ કહીને ચાલવા માંડ્યું. ભગત કે ગુરુદેવ ઉભારો ઉભારો, આપણે પરિશ્રમ કરાવ્યો, મારે કાંઈ ભેટ આપી તમને, ઉભારો તો ખરા, હું રૂપિયા લઈને આવું. આવો આગ્રહ કર્યો તો ગુરુ તો ચાલતા જ થયા, કારણ કે ગુરુને તો ભાગવાનું છે, ઓલી બાજુ ભાગ દેખાય છે એનો. તે ભગત ઘરમાં જાય પાછલી પછીતમાં બાકું પાડેલું ને ઘર વાળી ચોડીને ગુરુએ સાફ કરી મૂકેલું જોયું, એ જ વખતે ભગત પછડી ઓઢીને રોવા માંડ્યા. ને વિચાર કર્યા વિના ગુરુ કરે તો પછડી ઓઢીને રોવું પડે, આવ્યું થાય. લો ધૂળધાણી ભગતનું ઘર કરી દીધું. નિષ્કુળાન સ્વામીને આવા બધા બહુ, જ્યારે શ્રીજી મહારાજ પૃથ્વી પર નહોતા પધારે ને ત્યારે બધું આવું જ હાલતું, અને આજે પણ હજુ પણ જેને શ્રીજી મહારાજના સિદ્ધાંતોની ખબર નથી, શ્રીજી મહારાજની સાચી રીતની ખબર નથી, ત્યાં આવું જ થાય છે. હજુ આજે પણ આવું થાય છે, બહાર પણ થાય છે, અંદર પણ ક્યાંક થતું હોય, આવું જ થાય છે. માટે કલ્યાણના માર્ગે ચાલેલાને પહેલાં સાચું શોધવું, અને સાચું શોધ્યા પછી સાચું થવા માટે સતત પ્રયત્નશીલ રહેવું, નહીં તો નિષ્કુળાન સ્વામી કે કામ એને જે કરવું છે એ થશે નહીં. અતિ આદર્યું કામય તોલ પરલોક પામવા,
ત્યારે ખરી કરી જોઈએ ખોડ વિઘ્નને વામવા, ત્યારે વિચારી લેવું જોઈએ કે મારું કલ્યાણ કેવી રીતે થશે. વન સમજે સાર અસાર પાર કહો કોણ થયા. વન સમજે સાર અને અસાર, શ્રીજી મહારાજને જેટલી શ્રીજી મહારાજે ગુણ અવગુણની વાતો કરી છે ને એની સાથે સાર અસારને વિવેકને સમજવાની પણ એટલી જ વાતો કરી છે વચનામૃતની અંદર. હવે જ્યારે સાર અસારને સમજે ત્યારે સૌથી પહેલાં એ થાય કે સાર અસારને સમજતા જ્યાં અસાર છે ત્યાં અવગુણ આવે, અવગુણ આવે તો જ અસાર સમજાય. અસાર સમજાયું એનો અર્થ જ એ છે કે ત્યાં એને અવગુણ આવ્યો એટલે જ એને એમાં અસારતા સમજાઈ. તો શ્રીજી મહારાજ તો એક બાજુ પર કહે છે ગુણ જ લેવો અને એક બાજુ પર પેલું અસાર જાણ્યું તો અવગુણ આવ્યો, તો શ્રીજી મહારાજ એનો વિવેક આપ્યો છે. અસાર જણાઈ ગયું પછી એની સામું જોવાનું જ નથી, પછી એને ભૂલી જવાનું છે. સાર અસારને જાણવા પાછળનો ઉપાય એટલા માટે જ છે કે ફક્ત આપણા કલ્યાણના માર્ગમાં આપણને સાચો રસ્તો મળે. આપણી અંદર રહેલા ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય કરતાં ઉત્કૃષ્ટ ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય કયા સંત ભક્તમાં છે એ સ્વયં મુમુક્ષુએ પોતે સંશોધન કરી લેવું જોઈએ. મારા કરતાં જેનો ધર્મ ઉત્કૃષ્ટ છે, મારા કરતાં જેની ભક્તિ ઉત્કૃષ્ટ છે, મારા કરતાં જેની પાસે ભગવાનનું આત્માનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે, જેની પાસે મારા કરતાં વૈરાગ્ય ઉત્કૃષ્ટ છે, જેની પાસે મારા કરતાં સત્સંગ સંબંધી જે સદગુણોના મૂલ્યો એ અધિક છે, જેની પાસે મારા કરતાં ભક્તપણું અધિક છે, વાસ્તવિક છે, એવા ભગવાનના ભક્તને ખોળીને એનો સંગ કરવો જોઈએ. પોતાની અંદર હોય એનાથી ઉતરતાનો જો સંગ કરવા લાગે તો પોતામાં હોય એ જાય, પોતામાં જે છે એ જાય. પણ પોતાથી ઉત્કૃષ્ટ હોય અંગે કરીને એવા જે હોય, મહારાજે વચનામૃત અંત્યના 24માની અંદર 16 સાધનો બતાવ્યા, એમાં કીધું પોતાથી ગુને કરીને મોટા હોય, ગુને કરીને જેની અંદર એ સદલક્ષણો આપણા કરતાં શ્રેષ્ઠ દેખાતા હોય, જે જે લક્ષણ, કોઈક લક્ષણ એવું હશે કે જે લક્ષણ આપણામાં ન્યૂન છે પણ કોઈ સંત ભક્તમાં એ મહાન છે, તેમાંથી એ ગ્રહણ કરવા માટે મનોમન એના એ કાર્યને, મનોમન એના વર્તનને, મનોમન હૃદયથી સ્વીકારવું, સ્વીકારી અને એની પાસેથી શબ્દનું પણ ક્યારેક ક્યારેક જ્ઞાન લેવું, એની પાસેના વર્તનને જોઈને એમાંથી કંઈક શીખવું, તો એ ગુણ ધીરે ધીરે આપણી અંદર આવે. કારણ કે કોઈ ગુણની અંદર કોઈ ગુણે કરીને આપણા કરતાં મહાન હોય, શ્રદ્ધા ઘણીક વખત આપણી અંદર ઓછી હોય પણ બીજા કોઈ સંત ભક્તમાં બહુ શ્રદ્ધા છે તો એની અંદર એ શ્રદ્ધા જાજી છે, તો શ્રદ્ધાની બાબતમાં, શ્રદ્ધાની બાબતમાં આપણે એનો સંગ કરીએ તો જ આપણામાં શ્રદ્ધા આવે. અને શ્રીજી મહારાજે એટલું સરસ આયોજન કર્યું છે કે આપણને બધું જ મળી રહે ને એવું મહારાજે આપણને ગોઠવી આપ્યું છે. આપણને બધી પ્રકારના જેટલા આધ્યાત્મિક મૂલ્યો છે પ્રાપ્ત થાય એવા સંતો ભક્તોની વચ્ચે જ મહારાજે આપણને મૂકેલા છે. જો આપણને ગોતતા આવડે તેવા આધ્યાત્મિક મૂલ્યોથી ભરપૂર પાત્રો ભગવાને આપણને દીધા જ છે, એની મધ્યમાં જ આપણે છીએ. ગમે એટલા આપણે ન્યૂન હોઈએ, આપણે ધર્મની બાબતમાં શ્રેષ્ઠ થવું છે તો એવા પણ છે પાત્રો, ભક્તિની બાબતમાં શ્રેષ્ઠ થવું છે તો એવા પાત્રો છે, વૈરાગ્યની બાબતમાં થવું છે તો એવા પાત્રો છે, આપણે શ્રદ્ધાની બાબતમાં થવું છે તો એવા પાત્ર છે, આપણે સહનશક્તિની બાબતમાં થવું છે તો એવા પાત્ર છે, આપણે ભૂલવાવાળાને છોડવાવાળા થવું છે તો એવા પાત્રો છે. પણ એના માટેનું આપણું વિઝન જોઈએ અને એ વિઝન કેળવ્યા પછી આપણે એવું સતત વિચારવું જોઈએ એમની પાસે એ છે ને એ તો મારી પાસે નથી જ, નથી જ, હું રાંક છું એ બાબતમાં. કદાચ આપણે ધર્મમાં દ્રઢ હોઈએ પણ શ્રદ્ધામાં લૂસ પણ હોઈએ. તો શ્રદ્ધાવાન જે છે, શ્રદ્ધાવાન છે એ ચાહે ગૃહસ્થ આશ્રમનો ભક્ત હોય કે ત્યાગ આશ્રમના સંત હોય, એ સાધક હોય, પાર્ષદ હોય કે ચાહે એક બાળક હોય, પણ જેની અંદર જે વસ્તુ આપણા કરતાં શ્રેષ્ઠ છે એને ગુણે કરીને બહુ મહાન સ્વીકારવા, તો એ વસ્તુ આપણી અંદર આવે. કદાચ એ પાત્ર સાધન દશાવાળું છે તેમાં કોઈક દોષ પણ હશે,
તો વિવેકી મુમુક્ષુ એનો ત્યાગ કરે. દોષ બાજુ ન જોતા ફક્ત એને જે મેળવવું છે, એટલે કોઈ દુકાનમાં આપણે ગયા તો દુકાનની અંદર ઓરિજિનલ માલ પણ રાખતો હોય અને ડુપ્લિકેટ પણ માલ રાખતો હોય. દુકાનમાં બે પ્રકારના માલ હોય. તમે અનાજ કરિયાણાની દુકાનમાં જાઓ, આજે વરતાલની અંદર અમુક દુકાનો છે ત્યાં જાઓ તો મોરિયો 70 રૂપિયા કિલોએ મળતો હોય ને 30 રૂપિયા કિલોએ મળતો હોય. તો 30 રૂપિયા કિલો શું મળતું હોય? એ મોરિયો ના હોય, કોદરો હોય, ભેળસેળ કરેલું હોય, કોઈને ખબર ના પડે. ઓરિજિનલ મોરિયો 70-80 રૂપિયા સિવાય મળતો જ નથી. પણ કોદરાની અંદર બધું ભેગું હોય તો એ 20-30 રૂપિયામાંય મળે છે અને ઘણી બધી જગ્યાએ મળે છે. તો એક જ દુકાનની અંદર મોરિયો 30 રૂપિયા મળે છે અને 70 રૂપિયા મળે છે. તો આપણે દુકાન ભૂલી ન જતા, પણ આપણે દુકાનમાં જઈને માલ જે આપણે જોઈએ છે એ લઈએ છે. શાકભાજીની દુકાન હોય તો શાકભાજીની દુકાનમાં 3 ગ્રેડના ફ્રૂટ મળતા હોય, 3 ગ્રેડની શાકભાજી મળતી હોય. આપણે જે ગ્રેડનું લેવું હોય ને આપણી જે કેપેસિટી હોય એવું આપણે લઈએ. એમ ભગવાનના બધાય ભક્તો સંતોમાં બધી વસ્તુ શ્રેષ્ઠ જ હોય એવું જરૂરી નથી. પણ જે વસ્તુ આપણા કરતાં શ્રેષ્ઠ છે, જે વસ્તુ આપણા કરતાં એની અંદર વધારે પડેલી છે, એ તો ચોક્કસ ભગવાનના ભક્તએ જો પોતાની નજીકમાં નજીક પાત્રોમાં એ વસ્તુ પડી છે તો ભગવાનનો ભક્ત એની પાસેથી એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરે. સાથે વિવેક પણ રાખે કે દેહભાવ હોય, સાધન દશા હોય, ત્યાં થોડા દોષ પણ રહેલા હોય, મારે લેવા નથી, મને જોવાનો અધિકાર નથી, મને એને મારે એ બાજુ કંઈ જોવાનું નથી, પણ જે સારું છે એને હું લઈ લઈશ અને શ્રેષ્ઠ ગુણ મારામાં કેળવી લઈશ તો હું વધારે ચડતો જઈશ. સત્પુરુષોનો તો મન કર્મ વચને સંગ કરવાનો જ છે, કારણ કે સત્પુરુષ છે એ તો એકાંતિક ધર્મના દાતા છે, એકાંતિક ધર્મના રક્ષક છે, એકાંતિક ધર્મના પોષક છે. એટલે એનો તો મન કર્મ વચને સંગ કરવાનો જ છે. પરંતુ કેટલાક આધ્યાત્મિક મૂલ્યો ભગવાનના એવા સંતો ભક્તોમાં પડેલા હોય. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, જે સમુદાયમાં રહો છો, જ્યાં જ્યાં છો ત્યાં ત્યાં તમારી આજુબાજુમાં તમારા પરિવારમાં એવા પાત્રોમાં કેટલાક એવા ગુણ પડ્યા હશે જે તમારામાં નહીં હોય. તમે કદાચ 60 વર્ષના થયા હશો, દાદા થઈ ગયા હશો, પણ તમારા દીકરાના દીકરાની અંદર કોઈ ગુણ વધારે હશે, કોઈ દીકરીમાં ગુણ બહુ સરસ હશે, કારણ કે એના પૂર્વના સુકૃત તમારા કરતાં પણ વધારે હોય તો એમાં વિશેષ હોય. તો તમે એને ચોક્કસ સંસ્કાર આપવાનું કાર્ય પણ કર્યું, પણ એની અંદર અમુક સમય થયો ત્યારે બહુ ભક્તિનો પ્રવાહ દેખાનો, બહુ પ્રકારની શ્રદ્ધા દેખાની, એવું ઘણાને થતું હોય છે. ત્યારે એમાંથી ગુણ ગ્રહણ કરી અને ગુણ ગ્રહણ કરીને એ બાબતની અંદર એનું વિઝન કેવું છે એ વિઝનને આપણે કેળવીએ તો એ ગુણ આપણી અંદર 60 વર્ષે પણ આવે. અને જો એ ન કેળવીએ તો નજીકમાં જ આપણી પાસે આધ્યાત્મિક મૂલ્યની દુકાન છે, પણ આપણે જે હિમાલયની તળેટીમાં ખોળવા અને ક્યારેય ન મળે. નિષ્કુળાન સ્વામી કહે છે, વન સમજે સાર અસાર, પાર કહો કોણ થયા, અસારનો ત્યાગ કરવો અને સાર સારનું ગ્રહણ કરવું. આપણે એવાની વચ્ચે છીએ કે આપણને સાર મળી રહે એવાની વચ્ચે મહારાજે દયા કરીને મૂક્યા છે. જે સ્વામીએ પદ લખ્યા છે ને એ તો 200-250 વર્ષ પહેલાં જે સમાજ આખો ગુમરાહ હતો એના માટે અમુક વાતો લખેલી છે. આપણે તો ભાગ્યશાળી છીએ, આપણે તો ત્યાગ ભાગ કરી જે ગ્રાહ્ય ભાગ છે એને ગ્રહણ કરી લઈએ તો તત્કાળ મહારાજને વાલા થઈ જઈએ. કરી નિષ્કુળાનંદ વિચાર, સંત અસંત કયા? આવી રીતે સ્વામીએ સંત અને અસંતના લક્ષણો વિચાર કરીને સ્વામી કે મેં કયા છે. અહીં 8 પદ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.